फ्रेंड्स અને તમને તો ખબર જ છે કે મારી બરોડાની સફર ચાલુ છે અને વડોદરા આમ તો એવી નગરી છે કે ત્યાં ઘણી ઘણી બધી ખાસિયતો છે પણ અહીંયાની મને એક વાત ખૂબ જ ગમે છે કોઈ પણ એરિયામાં જાવ ને તો એક સરસ મજાનું સર્કલ તમને જોવા મળે અને આજના આપણા જે પાર્ટિસિપન્ટ છે એમનું ઘર અહીંયા હરણી રોડ ઉપર છે અને આજે ફ્રાઈડે એટલે તમને ખબર જ છે આજે શું કરવાનું બે એવી રેસિપી શીખવાની કે જે સ્પેશિયલ પણ હોય અને ઇનોવેટિવ પણ હોય તો રાશેની જોઈએ છે ચલો મળી લઈએ આજના આપણા પાર્ટિસિપન્ટ शांति लंडन जी ત્યાં તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો ત્યાં પણ તમે આવી કોઈ એક્ટિવિટીઝ કરી ધમાલ મસ્તી તમે પણ કરી અમે પણ ઘણી ધમાલ મસ્તી કરી એક્ચ્યુઅલમાં હું ને મારા હસબન્ડ બંને જોબ જ કરતા હતા પણ સાથે સાથે અમે લોકો વીકડેઝના પણ રાતના આવી રીતના હોટલમાં જતા હતા મૂવીઝ જોવા જતા હતા આ રીતના વોક પણ કર્યું હશે અને વોક પણ કર્યું છે અમે લોકો ત્યાંથી પણ બધે બહુ ફરવા પણ જતા હતા એન્ડ વીકેન્ડ્સમાં પણ અમે લોકો એ બધા ફ્રેન્ડ્સ ભેગા થતા હતા અને ઘણી મજા કરી છે તમે પણ ધમાલ મસ્તીમાં કંઈ બાકી નથી રાખવાની નિરાલી તો બેટા શાનવી તને પૂછે કે મમ્માના હાથનું શું ભાવે તો શું ભાવે શાનુ ચોકલેટ ચોકલેટ અરે વાહ તો નિરાલી હવે આ ચોકલેટ બોલીને છે ને મને પણ આમ થોડુંક ટેમ્પટિંગ વાળી ફિલિંગ આવી ગઈ છે તો કેમ નહીં આજે ચોકલેટ જ શીખ્યા યા શ્યોર સો યુ રેડી ફોર ઇટ યા ઓકે તો નિરાલી ઘણી બધી વાતો કર્યા બાદ હવે સમય થઈ ગયો છે રેસિપીની વાત કરીએ કઈ રેસિપી છે સૌથી પહેલા મેંગો ચોકલેટ ટોફી મેંગો ચોકલેટ અને પછી ટોફી યસ ઇન્ગ્રેડિયન્ટ્સ જે બંને છે એ એટલા ઇન્ટરેસ્ટિંગ એ કોમ્બિનેશન એટલું ઇન્ટરેસ્ટિંગ અને પછી ટોફી બાળકોને મજા પડી જાય ઓબ્વિયસલી બહુ બહુ જ એન્જોય કરશે બાળકો બીકોઝ એનું જે સ્ટફિંગ છે ને એ પણ એકદમ અલગ ડિફરન્ટ છે સો એ એની સાથે ચોકલેટ સાથે જ્યારે અંદર મિક્સ થાય છે ત્યારે અમેઝિંગ બહુ ફાઇન લાગે છે નિરાલી તમે છે ને ટેમ્પટેશન વધારી રહ્યા છો અત્યારે એક સરપ્રાઇઝિંગ ફેક્ટર ક્રિએટ કરીને તો ઓકે નામ તમે કહી દીધું તમારા ઘરમાં બી બાળકો છે એ લોકો પણ એટલું એન્જોય કરે છે યા એ લોકો બહુ જ એન્જોય કરે છે મારી ડોટર પણ છે અને મારા કઝિનના પણ જે બે ચાઇલ્ડ છે એ લોકો પણ એટલું જ એન્જોય કરે છે એ લોકોને બહુ જ ભાવે છે ઓકે તો આજે કિડ્સની જેમ હું પણ તમને ઇન્સિસ્ટ કરીશ કે જલ્દીથી બનાવો યસ તો સૌથી પહેલા તેના માટે આપણે મેંગો ચોકલેટ ટોફીના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ એટ ફર્સ્ટ આમ પાપડ મેલ્ટેડ ડાર્ક ચોકલેટ મેલ્ટેડ વ્હાઇટ ચોકલેટ ટૂટી ફૂટી ગુલકન રોસ્ટેડ તલ અને લેમન ઝેસ્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ પણ એટલા જ ઇન્ટરેસ્ટિંગ છે નિરાલી અને જોઈને જ એવું થાય કે ક્યારે રેસિપી બનશે અને જો થોડી વાર લાગશે તો પછી આમાંથી એક બે બાઉલ તો ખાલી થઈ જવા ઓહ નો એટલે જલ્દીથી બનાવશો હવે તમે રાઈટ ઓકે શરૂઆત કરી હા શું કરીએ પહેલા આ સ્ટફિંગ રેડી કરી લઈશું ઓકે ટોફી માટે સ્ટફિંગ એટલે લિટરલી કંઈક સરપ્રાઇઝિંગ લાગે તો છે સૌથી પહેલાં આપણે બે ચમચી ગુલકંદ લઈશું ત્યારબાદ તૂટી ફૂટી લઈશું ઓકે આ 3-4 ચમચી તૂટી ફૂટી છે એનો આપણે વધારે યુઝ કરીશું બીકોઝ ગુલકંદ પણ સ્વીટ હશે ચોકલેટ પણ સ્વીટ હશે તો બહુ સ્વીટ થઈ જશે ધેટ્સ વાય તો તૂટી ફૂટીથી છોકરાઓને પણ મજા આવશે ખાવાની રાઈટ રોસ્ટ કરેલા તલ છે એ પણ આપણે એડ કરીશું એ પણ અરાઉન્ડ 2 સ્પૂન્સ જેટલા છે ઓકે ત્યારબાદ લેમન ઝેસ્ટ પણ આપણે એડ કરવાનું છે તો એને આપણે ગ્રેટ કરી લઈએ એવી રીતે ગ્રેટ કરવાનું છે કે એનો જ્યારે આ વ્હાઇટ પોર્શન આવવા લાગે ને એ અંદર આપણે એડ ના થવું જોઈએ બીકોઝ એનાથી કડવાશ આવી જશે પછી સો એનો પણ ગ્રીન પોર્શન જે છે એ જ આપણે ઝેસ્ટ એનો જ યુઝ કરવાનો છે આપણે ઓકે અને લેમન ઝેસ્ટ કેટલું લઈ રહ્યા છે અત્યારે એ આપણે અરાઉન્ડ 1/2 ટીસ્પૂન હવે આપણે એને પ્રોપરલી મિક્સ કરી લઈશું આપણું સ્ટફિંગ હવે રેડી છે દીપાલી હવે આપણે એને આમ પાપડની અંદર સ્ટફ કરી લઈશું ઓકે હવે આપણે આમ પાપડ લઈશું
ઓકે, અને આ આમ પાપડ છે તમે ઘરે બનાવ્યા છે? હા, એ ઘરે જ બનાવેલા છે. એ આપણે જનરલી આપણી ઘરે અત્યારના સિઝન છે તો આપણે રસ બનાવતા હોઈએ છીએ. તો જ્યારે રસ વધ્યો હોય છે તો આપણે એને એક થાળીમાં લઈને એને સ્પ્રેડ કરીને તડકામાં મૂકી દેવાનો છે ફોર 1 to 2 days. સો રેડી થઈ જાય છે. આમ પાપડ જ્યારે બનાવે તો એના માટે કઈ કેરી લેતા હોઈએ છે? આ પાપડ રસ પાપડ મેં રાજાપુરી કેરીમાંથી બનાવેલો છે. સો એ સોફ્ટ થાય છે અને જ્યારે આપણે એ ધ્યાન રાખવાનું છે, જ્યારે આપણે રસનો પાપડ બનાવીએ ત્યારે એમાં શુગરનું લેવલ થોડું વધારે રાખવાનું છે. સો એ સોફ્ટ થશે, એકદમ ચવડ નહીં લાગે આપણને. બરાબર છે. તો હવે આપણે સ્ટફિંગ કરી લઈશું. હવે આપણે એને રોલ કરી લઈશું. ઓકે, વી હેવ ટુ બી કેરફુલ, કેમ કે જ્યારે પણ આપણે આમ પાપડમાં કોઈ પણ સ્ટફિંગ કરીને એને રોલ કરતા હોઈએ તો થોડું ડિફિકલ્ટ થઈ શકે છે. રાઈટ. હવે આ જે એની સરફેસ છે ને, એને જોઈન્ટ કરવા માટે આપણે થોડો ગુલકણનો પણ યુઝ કરી શકીએ છીએ. ઓકે, તો આ રીતના સાઈડ પર ગુલકણ લગાવીને એની સાઈડ બ્લોક કરવાની છે. બ્લોક કરી લઈશું. રાઈટ. રાઈટ. આવી સેમ પ્રોસેસ આપણે બીજા પામ પર કરી લઈશું. ઓકે, બીજા પીસીસ પણ સેમ વેથી રેડી કરી લઈએ. રાઈટ. હા, તો આપણા હવે આ રોલ રેડી છે. હવે આપણે એને ચોકલેટ મોલ્ડમાં સેટ કરી લઈશું. ઓકે, ક્યાં રીતના એક જે ડાર્ક ચોકલેટ અને વ્હાઈટ ચોકલેટ આપણે મેલ્ટ કરી દીધી છે માઇક્રોવેવમાં 1 મિનિટ માટે, એને મેલ્ટ કરી લીધી છે. સૌથી પહેલાં આપણે ડાર્ક ચોકલેટ લઈશું. ઓકે, હવે આમ પાપડને વચ્ચે સ્ટફ કરી દઈશું. દીપાલી, આપણે અત્યારના મિકી માઉસનું મોલ્ડ લીધું છે. સો છોકરાઓને વધારે એટ્રેક્ટિવ લાગે છે, સો એ લોકો પણ બહુ એક્સાઇટ થઈ જતા હોય છે આ ચોકલેટ જોઈને, ટોફી જોઈને. બિલકુલ, ટોફીનું નામ સાંભળીને જ આમ તો એક્સાઇટ થઈ જ જાય, પણ આ શેપ પણ આપણે એટલો એટ્રેક્ટિવ રાખ્યો છે એટલે ડેફિનેટલી એ લોકોને ભાવશે. રાઈટ. ઓકે, હવે આપણે એને વ્હાઈટ ચોકલેટથી કવર કરી લઈશું. ઓલ રાઈટ. ચંદ્યાલામાં ઘણી બધી ફ્લેવર્સ મળશે આપણને. હા હા, વ્હાઈટ ચોકલેટની, વ્હાઈટ ચોકલેટ પ્લસ ડાર્ક ચોકલેટ એન્ડ અંદર જે આપણે ગુલકંદનું ને બધાનું સ્ટફિંગ કર્યું છે પ્લસ આમ પાપડ. એક્ઝેક્ટલી, સેમ વેથી બાકીના પણ જે મોલ્ડ છે એને ફિલ કરીને આપણે ફિલ કરી લઈશું, સેટ કરી લઈએ. દીપાલી, હવે આપણે બધી આ મોલ્ડમાં ફિલ કરી લીધી છે. હવે આપણે એને ફ્રીઝમાં 15 મિનિટ્સ માટે મૂકી દઈશું. ઓકે, તો નિરાલી ચોકલેટ્સ છે અનમોલ થઈ ગઈ છે અને આપણે જોઈ શકીએ છીએ કે એકદમ બ્યુટિફુલ મિકી માઉસનો જે શેપ છે આવી ગયો છે. રાઈટ. તો હવે એને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈએ. અને વ્હાઈટ ચોકલેટનો ટેસ્ટ પણ એટલો જ સરસ લાગતો હોય છે. કરેક્ટ. તો દીપાલી, આ તૈયાર છે મેંગો ચોકલેટ ટોફી. ઓકે, એકદમ અટ્રેક્ટિવ છે અને સ્પેશિયલી બાળકોને ખૂબ જ અટ્રેક્ટ તો કરશે, પણ આઈ થિંક આમાં ઘણા બધા એવા ટેસ્ટ છે કે જે તમે મોટાઓને પણ આપ્યો તો કંઈક યુનિક લાગશે. રાઈટ. તો થેન્ક યુ સો મચ મેંગો ચોકલેટ ટોફી શીખવાડવા માટે. ઇન્કી, ડિંકી, પિંકી, પોંકી, તો આ બધી ચોકલેટ્સ મારા કબજામાં આવી ગઈ છે અને વન બાય વન બધાનો જ વારો છે, પણ ત્યાં સુધી તમે નોટ કરી લો ક્વિક રીકેપ. મેંગો ચોકલેટ ટોફી બનાવવા માટે જોઈશે ગુલકંદ 2 ચમચી, તૂટી ફૂટી 3 ચમચી, શેકેલા તલ 2 ચમચી, લેમન ઝેસ્ટ જરૂર મુજબ, આમ પાપડ જરૂર મુજબ, મેલ્ટેડ ડાર્ક ચોકલેટ 1 બાઉલ, મેલ્ટેડ વ્હાઈટ ચોકલેટ 1 બાઉલ. મેંગો ચોકલેટ ટોફી બનાવવાની રીત. સૌપ્રથમ 1 બાઉલમાં ગુલકંદ, તૂટી ફૂટી, શેકેલા તલ અને લેમન ઝેસ્ટ ઉમેરી મિક્સ કરી લો. હવે આમ પાપડની સ્લાઈસ ઉપર મિશ્રણ ઉમેરી લો, પછી ગુલકંદ લગાવી કવર કરી પ્લેટમાં લઈ લો. ત્યારબાદ ચોકલેટ મોલ્ડમાં મેલ્ટેડ ડાર્ક ચોકલેટ ઉમેરો, પછી અંદર સ્ટફ કરેલા આમ પાપડ મૂકી મેલ્ટેડ વ્હાઈટ ચોકલેટ ઉમેરી લો. હવે મોલ્ડને 15 મિનિટ માટે ફ્રીજમાં મૂકી સેટ કરી લો, પછી ચોકલેટને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે મેંગો ચોકલેટ ટોફી. તો ભાઈ, નિરાલીએ બનાવેલી જે ચોકલેટ છે એ તો બધી પતી ગઈ, પણ આજે સ્ટોકમાં રાખી હતી, હવે એનો વારો છે.
એટલે હવે જોવાનું એ છે કે પહેલી રેસિપીમાં તો ખૂબ જ મજા પડી, પણ બીજી રેસિપીમાં કેટલી મજા આવે છે. તો એક ટોફી શીખી લીધી, એનું કોમ્બિનેશન પણ ખૂબ જ સારું હતું, અને હવે બીજી રેસિપી છે એ પણ એટલી જ ઇન્ટરેસ્ટિંગ છે. પણ એ રેસિપી કઈ છે? સ્ટક ખમણ. શું વાત છે, તમે આમ એકદમ ઇન્સ્ટન્ટલી કહી જ દીધું. તમને ખબર છે કે આ બહુ વેટ નહીં જ કરે, ખાલી ખાલી ઇન્ગ્રીડિયન્ટ્સ મારા એની પહેલાં ખતમ થઈ જાય એની પહેલાં જ કહી દઉં નામ, રાઈટ? તો સ્ટફ ખમણ છે, એમાં શું છે, ખાસિયત શું છે? એકચ્યુઅલમાં ખમણ તો આપણે બનાવતા જ રહેતા હોઈએ છે. ખમણ બધા ઘણા લોકો બનાવતા હોય છે, પણ એને સ્ટફ કરવું એ પણ એ થોડું યુનિક સાઉન્ડ પણ કરે છે, અને આઈ થિંક થોડું ડિફિકલ્ટ પણ હશે. પણ આઈ એમ શ્યોર કે તમે એને થોડી ઇઝી પ્રોસેસથી બતાવીને એને બધું સ્મૂથ કરી દેશો. ઓકે, તો સ્ટફ ખમણના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. ચણાનો લોટ, ટીકી, ખાંડ, સોડા, રઈ, તલ, મીઠું, લીંબુના ફૂલ, ધાણા, સેવ અને ચટણી. ઓકે, શરૂઆત કરીએ. હા, તો દીપાલી, સૌથી પહેલાં આપણે ખીરું રેડી કરી લઈએ. ઓકે, સૌથી પહેલાં આપણે એક ગ્લાસમાં પાણી લઈશું. હવે એમાં 1 સ્પૂન લીંબુના ફૂલ એડ કરશું. ઓકે, ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. રાઈટ, અને 3 સ્પૂન્સ શુગર એડ કરશું. એટલે બધું જ પ્રમાણમાં ખાસ હોય, અને ખમણમાં મેઇન એક છે કે માપસર જો થશે તો જ ખમણ ફૂલશે, એની જારી પડશે. બરાબર, એટલે ખાસ તમે જે મેજરમેન્ટ કીધા છે અકોર્ડિંગલી આપણે ગેસ બંધ કરી દઈએ પહેલા, બીકોઝ આ વોર્મ થઈ ગયું છે. ઓકે, અને જે રીતના તમે થોડી ઉતાવળ સાથે કરી રહ્યા છો ઇન્સ્ટ્રક્શન સાથે, એના પરથી લાગે જ છે કે આ પ્રોસેસ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. યસ, ઇઝ ઇટ રેડી? યા, રેડી. હવે આપણે એમાં ચણાનો લોટ એડ કરી દઈશું. ઓકે, 3 થી 4 ચમચા જેટલો ચણાનો લોટ એડ કરશું. પહેલાં આપણે 3 ચમચા લઈએ છીએ, હા, પછી જરૂર લાગે તો આપણે વધારે એડ કરીએ છીએ. ઠીક છે, આ રીતના હાથથી કરશું તો એ બેટર રહેશે, બીકોઝ એને કઠ્ઠા ના પડી જાય. બરાબર, ચણાના લોટા કઠ્ઠા પડી જશે તો પછી આપણને સારું રિઝલ્ટ નહીં મળે. ઓકે ઓકે, આની કન્સિસ્ટન્સી કેવી રહેશે? આપણે જનરલી બટાકે પિત્તાના ભજીયા ઘરે બનાવતા હોઈએ છીએ, તો એમાં જે ખીરુની કન્સિસ્ટન્સી રાખે છે એટલી કન્સિસ્ટન્સી એમાં રાખવાની છે. ઓકે, અને આઈ થિંક એ મળી ગઈ છે આપણને. યસ, રાઈટ, મળી ગઈ છે. ઓકે, હવે આગળ, હવે આપણે ટીકી પણ સ્ટફ કરવાની છે. તો પહેલાં તો આપણે આમાં સોડા નાખવાનો છે, પછી ઇન્સ્ટન્ટ તરત જ આપણે સ્ટીમ કરવા મૂકવું પડશે. તો દીપાલી પ્લીઝ આપણે ગેસ ઓન કરી દઈએ. શ્યોર. હવે આપણે ટીકી, તો ટીકી મેં ઓલરેડી બનાવી દીધી છે, તો એમાં કેરેટ પીસ અને સ્વીટકોર્ન અને પોટેટો આ બધાનું મિક્સ કરીને એની ટીકી આપણે જનરલી બનાવતા હોઈએ છીએ, એવી ટીકી રેડી કરી છે. ઓકે, ડીપ ફ્રાય કરીને તૈયાર, અને ડીપ ફ્રાય કરી છે. ઠીક છે, હવે આની અંદર સોડા કરીને આપણે સ્ટફ કરી દઈશું. ઓકે, જેટલા લીંબુના ફૂલ આપણે લીધા એટલો જ સોડા લેવાનો છે, અને સોડા આપણે અંદર એડ કરીએ પછી ફટાફટ એને એક જ ડિરેક્શનમાં ફેરવવાનું છે. ઓકે, એને ડિરેક્શન ચેન્જ થશે તો પછી એક જ બાજુ સોડા રહી જશે, તો પછી રેડ પોર્શન આવી જશે એક સાઈડે. અચ્છા, હવે આપણે એને વાડકીમાં લઈ લઈશું. ઓકે, પછી આપણે ટીકી વચ્ચે સ્ટફ કરશું. ઓકે, અને ત્યારબાદ થોડું મિશ્રણ ઉપરથી એડ કરશું. રાઈટ, અને આ રીતના વાટકીમાં આપણે સેટ કરવાનું કારણ? બીકોઝ આપણે ખમણમાં જનરલી આપણે થાળીમાં મૂકતા હોઈએ છીએ, તો જ્યારે આપણે થાળીમાં મૂકશું ત્યારે આપણને એટલું જનરલી એટલું સરસ રિઝલ્ટ નહીં મળે. આ એકદમ ઊંચા આવશે, અને એઝ અ ચાટ તરીકે પણ આપણે એનો યુઝ કરી શકીએ છીએ. ઓકે, તો આઈ થિંક ખમણમાં એની જે મેથડ છે, પ્રોસેસ છે અને મેઝરમેન્ટ, એ ખૂબ જ અગત્યનું, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો હવે સ્ટીમ કરી લઈએ. હા, ઓકે, આ રીતે વાટકીમાં મૂકી દેવાની, આ રીતે વાટકીમાં મૂકી દેવાની છે. હવે આપણે એને 15 મિનિટ્સ માટે સ્ટીમ કરી લઈશું. પણ ક્યારેક સારી સારી વસ્તુઓ સાથે અમુક ટ્રેજેડી પણ થતી હોય છે, શું કહેવું છું તમારું નિરાલી? હા, દીપાલી, સાચી વાત છે. હા, તમે તો મોટી હા પાડો જ ને, કેમ કે તમારા લાઈફની ટ્રેજેડી મને ખબર છે. તો જરા થોડી વાત કહેશો, ડિટેલમાં શું થયું હતું એક્ઝેક્ટ? જ્યારે મારી મેરેજ હતું, જે દિવસે 6 ફેબ્રુઆરીના, ત્યારે જ મારી હું MCA કરતી હતી એ ટાઈમે, માસ્ટર્સ.
ત્યારે સેકન્ડ સેમેસ્ટરની એ જ દિવસે એક્ઝામ આવી હતી. એ જ દિવસે સેમ ટાઈમે. યસ. પછી શું થયું? સો મેરેજ થઈ ગયા પછી અમે લોકો લંડન ગયા અને ત્યારબાદ જૂનમાં એક્ઝામ હતી ત્યારે હું સ્પેશિયલી એક્ઝામ આપવા માટે હું પાછી આવી હતી. ઓકે, પણ અત્યારે જે તમારી એક બીજી એબિલિટી છે કુકિંગની, એના વિશે જો વાત કરીએ તો આગળ શું કરવાનું છે? હા, તો હવે આપણા ખમણ રેડી છે, હવે આપણે એને અનમોલ્ડ કરી લઈશું. ઓકે. વાવ, ખૂબ જ સારી રીતે તમે જોઈ શકો છો કે એની જારી પણ એકદમ પ્રોપર પડી છે. બિલકુલ. દીપાલી, હવે આપણે એના માટે વઘાર રેડી કરીશું. ઓકે. 2 સ્પૂન જેટલું ઓઇલ લઈશું. પહેલાં આપણે રાઈ એડ કરીશું. રાઈ તતડે પછી એની અંદર થોડા તલ એડ કરીએ આપણે. તને અવાજ આવી ગયો હશે હવે દીપાલી. બિલકુલ. સો હવે આપણે તલ પણ એડ કરી લઈએ. ઓકે. હવે થોડો ગેસ ધીમો કરીને લીલા મરચાં એડ કરીશું અને હાફ ગ્લાસ જેટલું અંદર પાણી એડ કરીશું આપણે. અચ્છા, પાણી એડ કરી રહ્યા છો? હા, કેરફુલી. હવે એની અંદર 2 સ્પૂન જેટલી શુગર એડ કરીશું. ઓકે. શુગર એડ કરવાનું રીઝન એ છે કે ઉપરથી એનો ટેસ્ટ પણ એકદમ સરસ લાગે છે અને આપણો જે વઘાર રેડી થશે એનો એકદમ શાઇનિંગ મારશે. રાઈટ. અને નાયલોન ખમણ બનાવ્યા છે એટલે થોડા સ્પોન્જી થાય એટલા માટે. રાઈટ. એના માટે જ આપણે પાણીનો યુઝ કર્યો છે. હવે એને થોડી વાર આપણે ઉકળવા દઈશું. ઓકે. ઉભરો આવવા દેવાનો છે? હા, ઉભરો આવ્યા પછી થોડી વાર ઉકાળવા દઈશું, અરાઉન્ડ 3 to 4 મિનિટ્સ. અને એ વઘાર ઠંડો પડે પછી આપણે આ ખમણ ઉપર આપણે એને સ્પ્રેડ કરીશું. હા, તો દીપાલી, હવે આપણા ખમણ અને વઘાર બંને ઠંડુ થઈ ગયું છે, તો હવે આપણે એની અંદર સ્પ્રેડ કરી લઈશું. ઓકે. આ રીતના ઉપરથી એને પ્રોપરલી કટ કરીને. હા, ત્યારબાદ વઘાર જે છે સ્પ્રેડ કરી લેવાનો. સ્પ્રેડ કરી લેવાનો છે. અને વઘાર પણ બધી બાજુ જવો જોઈએ કે જેથી આપણને દરેક જગ્યાએ એવરી બાઇટમાં સ્પોન્જી આવે, બીકોઝ નહીં તો પછી ડસશે. બિલકુલ. અને હા દીપાલી, આ વઘારને આપણે સ્પ્રેડ કર્યા પછી 5 થી 10 મિનિટ રહેવા દઈશું કે જેથી એ છેક નીચે ઉતરેને એકદમ સ્પોન્જી થઈ જાય. ઓકે. ઓકે, સર્વ કરી લીધું છે. હવે ગાર્નિશ. હવે આપણે ગાર્નિશ કરી લઈએ ચટણીથી અને સેવથી. સૌથી પહેલાં આપણે આ ગળી તીખી ચટણી બનાવેલી છે એની ઉપર સ્પ્રેડ કરીશું. ઓકે. ચટણી સ્પ્રેડ કર્યા બાદ હવે આપણે એને સેવથી ગાર્નિશ કરીશું. અને ધાણાથી પણ થોડું ગાર્નિશ કરી લઈએ આપણે. તો દીપાલી, તૈયાર છે સ્ટફ ખમણ. બિલકુલ. ખમણ યુઝવલી આપણે ખાધા હોય જે વાટીદારના છે, નાયલોન છે, પણ આ સ્ટફ ખમણ અને સ્ટફિંગ પણ ખૂબ જ અલગ રીતે કર્યું છે આપણે. તો એક યુનિક રેસિપી શીખવાડવા માટે થેન્ક યુ સો મચ. અરે વાહ, નાયલોન ખમણ છે એટલે એનો જે એક પ્રોપર ટેસ્ટ હોવો જોઈએ, સોફ્ટનેસ હોવી જોઈએ, એ ખાસ આમાં આવી ગઈ છે, સ્પોન્જનેસ છે. પણ અંદરનું જે સ્ટફિંગ આપણે એડ કર્યું છે એના લીધે એનો ટેસ્ટ ટોટલી ચેન્જ થઈ જાય છે. તો એક અલગ રેસિપી કહી શકાય તેને. તો તેના માટે જોઈ લો એક ક્વિક રીકેપ. સ્ટફ ખમણ બનાવવા માટે જોઈશે ખીરું. બનાવવા માટે જોઈશે પાણી 1 ગ્લાસ, લીંબુના ફૂલ 1 ચમચી, મીઠું જરૂર મુજબ, ખાંડ 3 ચમચી, ચણાનો લોટ 3 ચમચા, સોડા 1 ચમચી, અન્ય સામગ્રી ટીક્કી 3 નંગ. વઘાર માટે જોઈશે તેલ 2 ચમચી, રાઈ 2 નાની ચમચી, તલ 2 નાની ચમચી, લીલા મરચાં 1 નંગ, પાણી 1/2 ગ્લાસ, ખાંડ 2 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે ગળી તીખી ચટણી, ઝીણી સેવ અને કોથમીર. સ્ટફ ખમણ બનાવવાની રીત. ખીરું બનાવવા માટે સૌ પ્રથમ એક વેસલમાં પાણી, લીંબુના ફૂલ, મીઠું અને ખાંડ ઉમેરી થોડીવાર ગરમ થાય એટલે ગેસ પરથી ઉતારી ચણાનો લોટ ઉમેરી હાથથી મિક્સ કરી લો. હવે ખીરામાં સોડા ઉમેરી હાથથી બીટ કરી લો. પછી વાટકીમાં ખીરું ઉમેરી લો.
ત્યારબાદ ટીક્કી મૂકી ફરીથી ખીરું ઉમેરી લો. ત્યારબાદ ખીરું ભરેલી વાટકીને સ્ટીમરમાં મૂકી સ્ટીમ કરી લો. સ્ટીમ થયા બાદ ખમણને અનમોલ્ડ કરી પ્લેટમાં લઈ લો. હવે વઘારિયામાં તેલ, રાઈ, તલ, લીલા મરચા, પાણી અને ખાંડ ઉમેરી વઘાર કરી લો. પછી વઘાર ઉકળે એટલે બાઉલમાં કાઢી ઠંડુ થવા દો. હવે ખમણમાં કાપા પાડી ઉપર વઘાર ઉમેરી લો. પછી ખમણને સર્વિંગ પ્લેટમાં લઈ ગળી તીખી ચટણી, ઝીણી સેવ અને સમારેલી કોથમીરથી ગાર્નિશિંગ કરીને સર્વ કરો. તો તૈયાર છે સ્ટફ ખમણ. તો બચ્ચા લોગ ચોકલેટ ભાઈ, અરે બચ્ચાઓ સાથે મોટાએ પણ હા માં હા મિલાઈ દીધી. બિલકુલ, તો હવે હા પાડી દીધી છે તો સાથે સર્ટિફિકેટ પણ આપી દઈએ. આપી દઈએ. તો કલર્સ ગુજરાતી અને ફ્લેવર્સ ઓફ ગુજરાત તરફથી નિરાલી તમને મળે છે સર્ટિફિકેટ. અને આટલી સારી રેસીપી અમારા સુધી પહોંચાડી તો એક ગિફ્ટ પણ મળે છે. ઉજ્જવલ ગિફ્ટ પણ આપી દો. તાળીઓ થઈ જાય. તો ભાઈ આવી રીતે નાનાથી લઈને મોટા સૌને ભાવે એવી રેસીપી તમારી પાસે પણ હોય તો રાશની જુઓ છો, નોટ કરી લો આ એડ્રેસ. ફ્લેવર્સ ઓફ ગુજરાત, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380015. તમે મેસેજ દ્વારા પણ વ્યક્તિગત કે ગ્રુપમાં ભાગ લઈ શકો છો. તેના માટે તમારા મોબાઈલમાં ટાઈપ કરો FOG સ્પેસ તમારું નામ અથવા તમારા ગ્રુપનું નામ સ્પેસ તમારા શહેરનું નામ લખી 56060 પર મોકલી આપો. તો ભાઈ કીધું તું ને તમને કે આજે ફ્રાઈડે છે તો મેં ઇનોવેટિવ અને સ્પેશિયલ રેસીપી શીખવાડી. તો ભાઈ શીખવાડી અને ચોકલેટ તો આપણે વાત થઈ હતી એમ બધી સફાચટ થઈ ગઈ છે અને સ્ટફ ખમણની પેટ પૂજા કરવાની તો બહુ જ મજા પડી. તો આપણો મંત્ર તમને ખબર છે કે આવી જ રીતના હરતા રહો, ફરતા રહો અને સરસ મજાની વાનગી ખાતા રહો અને સાથે વાતો કરતા રહો. તો આ બધી જ વાતો સાથે હું તમને મળીશ નેક્સ્ટ એપિસોડમાં. સ્ટે ફૂડી.